રાજપીપળામાં કરજણ નદીને કિનારે દોઢ દિવસના કેટલાક આયોજકો દ્વારા ગણેશનું વિસર્જન કરવામાં આવે છે આજે કરજણ નદીને કિનારે એક મૂર્તિ ખંડિત અવસ્થામાં કિનારે રચડતી જોવા મળી હતી તેનાથી ભક્તોની લાગણી દુભાઈ હતી ગણપતિની મૂર્તિ પાણીમાં વિસર્જન કરતા નદી કિનારે ખંડિત અવસ્થામાં પડેલી જોવા મળી હતી કદાચ પાણીના વહેણમાં તણાઈને આવી હોય આ દ્રશ્ય ભક્તો માટે દુઃખદાયક છે એક તરફ ભક્તો ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગણેશજીનું ઘરે પૂજન વિધિ આરતી કરે છે પરંતુ જ્યારે એનું વિસર્જન થાય ત્યારે પણ કિનારે આવી ખંડિત અવસ્થા કિનારે મૂર્તિ રજડતી હોય ગણેશ મૂર્તિના અંગો ખંડી થાય એ કેટલું શરમજનક અને દુઃખદાયક કહી શકાય આ દ્રશ્ય જોઈને જાગૃત લોકોએ કિનારે ઊભેલા લોકોને વિનંતી કરીને નદીમાં મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી હજી વિસર્જનને ઘણા દિવસો બાકી છે ત્યારે વિસર્જનના દિવસે ગણેશજીનું વિસર્જન ગરિમામય રીતે થાય એનું ધ્યાન ભક્તો આયોજકો અને તંત્ર વિસર્જન ગૌરવપૂર્ણ થાય એ જોવાની સૌની જવાબદારી છે બીજું લોકજાગૃતિના અભાવે મોટી મૂર્તિઓનો મોહ ન રાખતા અને પીઓપીની મૂર્તિ ન રાખતા માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થાય અને નાની માટીની કે ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિઓનું ઘરે ડોલમાં જ વિસર્જન કરીએ અને એ પાણી ખેતરમાં કે ફૂલ ઝાડના કુંડામાં જ નાખીએ તો જાહેર માર્ગ પર ભીડ પણ ઓછી થશે અને નદી પ્રદૂષિત થતી પણ બચશે તંત્ર દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો થાય એ પણ જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે